નમસ્કાર જય મિત્રો, ભાઈ એકવાર આપણે નવા ટોપિક સાથે મળ્યા છીએ. આજે લાસ્ટ ટાઈમ લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે પ્રાણીઓ એ ગર્ભસ્તરોને આધારે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ અને એક ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે એનાથી પણ એક સ્ટેપ આગળ પ્રાણીઓનું વર્ગીકરણ એ દેહકોષ્ઠની હાજરી કે ગેરહાજરી એના આધારે કરવાનું છે. એટલે કે આપણે ત્રણ પ્રકારના પ્રાણીઓ વિશે આજે જોવાનું છે, અદેહકોષ્ઠી પ્રાણીઓ, ઉટદેહકોષ્ઠી પ્રાણીઓ અને દેહકોષ્ઠી પ્રાણીઓ. ઓકે, જો પેલો ચાર્ટ યાદ હોય તો એ ચાર્ટની અંદર આપણે ત્રિગર્ભસ્તરી એના નીચે ત્રણ ઓપ્શન આપેલા હતા, અદેહકોષ્ઠી, ઉટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સામાન્ય રીતે શબ્દ ક્લિયર કરતા હોઈએ છીએ અને આજે પણ પહેલા શબ્દ ક્લિયર કરીએ કે દેહ કોષ્ઠ કોને કહેવાય. દેહ કોષ્ઠ જેને ઇંગ્લિશમાં સિલમ કહેવામાં આવે છે, અને સિલમ બોલીશું, અથવા ગુજરાતીમાં એને બીજા શબ્દોમાં શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ શરીર ગુહા અથવા સિલમ શું છે એને સમજીએ આપણે. મનુષ્યના ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું છું. મનુષ્યના ઉદાહરણ દ્વારા તો મનુષ્યમાં એક સરળ અને સિમ્પલ વાત કરીએ આપણે કે આપણા શરીરની અંદર પાચન માર્ગ જે છે, આપણી અન્નનળી છે, પછી નીચે જઠર આવશે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, પાચન માર્ગ સિવાય બાકી બધા અંગો આટલા ભાગમાંથી જો દૂર કરી દેવામાં આવે, ફરીથી બોલું છું, પાચન માર્ગ સિવાય બાકી બધા અંગોને જો આટલા ભાગમાંથી દૂર કરી દેવામાં આવે તો એટલા ભાગમાં શું વધશે? ખાલી એક પોલાણ વધશે, ખાલી એક જગ્યા વધશે, ગેપ વધશે. આ પોલાણ, આ જગ્યા, આ ગેપ, આ અવકાશ એને દેહ કોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, પાચન માર્ગ સિવાયના બધા જ અંગો આપણે અંદરના એ બહાર કાઢી દઈએ તો પાચન માર્ગની આજુબાજુ એક પોલાણ વધશે, એક જગ્યા વધશે, એક ગેપ વધશે. આ પોલાણ, આ જગ્યા, આ ગેપ એને દેહકોષ્ઠ અથવા શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એની વ્યાખ્યા એને લખી છે વિદ્યાર્થી મિત્રો કે શરીર ગુહા એટલે શું? તો શરીર દિવાલ, આ આપણી શરીર દિવાલ થઈ, અંદરની બાજુ ગણી લેવાની, અંદરની બાજુ. વધુ સમજૂતી માટે સપોઝ કે આ કોઈ વ્યક્તિનો પાચન માર્ગ છે, આ કોઈ વ્યક્તિનો પાચન માર્ગ છે અને આ એના શરીરની દિવાલ છે. તો આ શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ એ બંને વચ્ચેનો જે અવકાશ થવા, જે ગેપ થઈ, આ બધી ગેપ, શરીર દિવાલ અને પાચન માર્ગની દિવાલ એ બંને વચ્ચેનો આ જે બધો અવકાશ છે, આ જે ગેપ છે, આ અવકાશ અથવા આ ગેપ એને દેહ કોષ્ઠ અથવા શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ વ્યાખ્યા આપણે ક્લિયર કરી વિદ્યાર્થી મિત્રો ફરી વાર કે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચેનો અવકાશ બરાબર દેહ કોષ્ઠ. ઓકે, આ દેહકોષ્ઠ એનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય છે. આ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, દેહકોષ્ઠનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય છે. અસ્તર એટલે આવરણ, મતલબ કે આપણા શરીરની સૌથી અંદરની બાજુ, અંદરની દિવાલ જે છે, સમગ્ર અંદરની દિવાલ આખી એનું જે આવરણ છે એ આવરણ ક્યાંથી નિર્માણ પામ્યું છે? મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામ્યું છે. ઓકે, તો આને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈ શકાય કે દાખલા તરીકે એક બોટલ છે પાણીની, એ પાણીની બોટલમાં આપણે એક સ્ટ્રો મૂકીએ છીએ, એક પાણીની બોટલમાં આપણે એક સ્ટ્રો મૂકીએ છીએ. માની લો કે આ સ્ટ્રો એ આપણી પાચન નળી છે. ઓકે, અને આ બોટલ એ શરીરની દિવાલ છે. તો એ બોટલની અંદરની સપાટી બરાબર એનું અસ્તર ગણી શકાય, અને એ અસ્તર એ શેનું બનેલું હોય છે? મધ્ય ગર્ભસ્તરનું બનેલું હોય છે. ઓકે, તો આપણે મધ્ય ગર્ભસ્તર એ દેહકોષ્ઠમાં અસ્તર સ્વરૂપે આવેલું હોય છે, આ બાબત આપણે જોઈ.
ओके हवे प्राणियों ने आ દેહકોષની હાજરી કે ગેરહાજરી આ અવકાશની હાજરી કે ગેરહાજરીના આધારે આપણે ત્રણ ભાગમાં વહેંચી શકતા હોઈએ છીએ. સૌથી પહેલા આપણે ચર્ચા કરવા માંગીએ છીએ અદેહકોષથી પ્રાણીની. અદેહકોષથી પ્રાણી, ઓકે. તો અદેહકોષથી પ્રાણીનો ધેટ મીન્સ કે આવો કોઈ અવકાશ હોતો નથી. આ અવકાશ હંમેશા મધ્ય ગર્ભસ્તરમાં રચાઈ ગયા છે. સમજવા માટે આપણે આકૃતિ લીધી છે. ચલો આ અદેહકોષથી પ્રાણીના વિકસતા ગર્ભની આકૃતિ છે. એની અંદર હું તમને અહીંયા નામ નિર્દેશનથી બધું સમજાવી દઉં છું કે આ જે ગર્ભસ્તર છે પીળા રંગના ચોકથી જે ડ્રો કરેલું છે એ છે બાહ્ય ગર્ભસ્તર. ઓકે, ચલો એની પછી આ જે કેસરી કલરના ચોકથી ડ્રો કરેલું છે એ ગર્ભસ્તર છે મધ્ય ગર્ભસ્તર. અને સૌથી અંદરનું આ જે પિંક કલરના ચોકથી ડ્રો કરેલું છે આ છે અંતઃ ગર્ભસ્તર. ઓકે, અને આ વચ્ચેનો જે અવકાશ છે, વચ્ચેનો જે પોલાણ છે એને આપણે આંત્રકોષ્ઠ અથવા કોષ્ઠાંત્ર તરીકે ઓળખીએ છીએ, જેની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી. ઓકે, હવે એ વસ્તુની આપણને ખબર પડશે અહીંયા કે અહીંયા ત્રણ ગર્ભસ્તરો સળંગ છે. અહીંયા વચ્ચે કોઈ જગ્યાએ કોઈ પોલાણ નથી. પોલાણ નથી એટલે આ દેહકોષ્ઠ ગેરહાજર કહેવાય, કારણ કે દેહકોષ્ઠ એટલે પોલાણ, ગુહા, અવકાશ. બરોબર, અહીંયા કોઈ અવકાશ નથી એટલે આવા સજીવો, આવા જે પ્રાણીઓ છે એમને આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખીશું. અદેહકોષ્ઠી પ્રાણી, ઓકે. તો પ્રાણી કે જેની અંદર દૈહિક અવકાશ ગેરહાજર હોય છે તેને અદેહકોષ્ઠી કહેવામાં હોય છે. અને જો પેલો ચાર્ટ યાદ હોય, તૈયાર કર્યો હોય તો તાત્કાલિક ખબર પડી જશે કે અદેહકોષ્ઠીની અંદર આપણે સમુદાય તરીકે પૃથુકૃમિની વાત કરેલી છે. પૃથુકૃમિ સમુદાયના પ્રાણી, એમાં આવો દેહકોષ્ઠ જોવા મળતો નથી. ઓકે, ચલો ત્યારબાદ એક સ્ટેપ આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે, અને એમાં આપણે સમજવા માંગીએ છીએ હવે કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ વિશે. કૂટ દેહકોષ્ઠ એટલે શું? કૂટ એટલે ખોટું અથવા આભાસી. કૂટ એટલે ખોટું અથવા આભાસી. ઓકે, હવે આ સમજતા પહેલા હું તમને દેહકોષ્ઠી વિશે બધું ડિટેલમાં સમજાવી દઉં એટલે તમને કૂટ દેહકોષ્ઠી સમજવામાં સરળતા રહેશે. એટલે આ આપણે ત્રીજા નંબર પર લઈએ છીએ, પછી લઈએ છીએ. ચલો, દેહકોષ્ઠી સજીવો કોને કહેવાય? દેહકોષ્ઠી સજીવો એટલે પ્રાણીઓ કે જે દૈહિક અવકાશ ધરાવે છે તેમને દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ બાજુ આકૃતિમાં આપણે જોઈએ આ છે દેહકોષ્ઠી સજીવોની વિકસતા ગર્ભનો આડછેદ. દેહકોષ્ઠી સજીવોનું વિકસતા ગર્ભનો આડછેદ છે. ચલો, એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ પીળા રંગના ચોકથી જે દર્શાવ્યું છે એ છે બાહ્ય ગર્ભસ્તર. ઓકે, આ જે કેસરી કલરના ચોકથી દર્શાવ્યું છે એ છે મધ્ય ગર્ભસ્તર. આ જે પિંક કલરના ચોકથી દર્શાવ્યું છે એ છે અંતઃ ગર્ભસ્તર. અને બિલકુલ વચ્ચે આ જે છે એ આંતરકોષ અથવા કોષાંતર, જેમાંથી ભવિષ્યમાં પાચન માર્ગનું નિર્માણ થવાનું છે. ઓકે, પણ હવે અહીંયા સમજવા જેવી વાત આ છે કે મધ્ય ગર્ભસ્તર એની અંદર આ એક આખું પોલાણ રચાયેલું છે. આ તમે જોઈ શકો છો, આ પોલાણ છે. બરોબર, આ પોલાણ રચાવવાના કારણે મધ્ય ગર્ભસ્તર એ બે ભાગોમાં વિભાજિત થઈ ગયું છે. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો કે આ પોલાણ એ મધ્ય ગર્ભસ્તરમાં રચાયું છે અને આ પોલાણ રચાવવાના કારણે મધ્ય ગર્ભસ્તર એ બે ભાગમાં વિભાજિત થઈ ગયું છે. એક ઉપરનો આ ભાગ અને એક અંદરનો આ ભાગ. ચલો, ઉપરનો આ ભાગ કે જે બાહ્ય ગર્ભસ્તર તરફનો છે એ ભાગને કાયા મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે અને અંદરનો આ ભાગ કે જે અંતઃ ગર્ભસ્તર બાજુનો છે તેને અંતરાગીય મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે. આવા બે શબ્દો
खास ध्यान राखीशुं विद्यार्थी मित्रों बुकनी अंदर आनी चर्चा नथी परंतु आ जाणवा माटे खूब अगत्यना छे पोलाण रचायुं आ पोलाण एने जे દેહકોષ તરીકે ઓળખીશું આ દેહકોષ રચાવવાના કારણે કેવી રીતે રચાશે તો મધ્ય ગર્ભસ્તરના કોષોમાં પોલાણ સર્જાવાના કારણે મધ્ય ગર્ભસ્તરના કોષો કેટલીક જગ્યાએ નષ્ટ થઈ જવાના કારણે આ પોલાણ રચાશે ફરીથી બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો મધ્ય ગર્ભસ્તરના કોષો નષ્ટ થવાના કારણે આ પોલાણ રચાશે બરોબર અને એ પોલાણ રચાવાના કારણે મધ્ય ગર્ભસ્તર એ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે બાહ્ય ગર્ભસ્તર તરફનું મધ્ય ગર્ભસ્તર એને કાયા મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે અને અંતઃ ગર્ભસ્તર તરફનું મધ્ય ગર્ભસ્તર એને અંતરાગીય મધ્ય ગર્ભસ્તર તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચલો આપણી વાત કરીએ આપણે દેહકોષી પ્રાણી આપણો પાચન માર્ગ અને શરીર દિવાલની અંદરની સપાટી એ બંને વચ્ચેનો અવકાશ બરાબર દેહકોષ છે ઓકે આ પોલાણ છે આ એ જ પોલાણ છે બરોબર તો એ પોલાણ એનું અસ્તર આ પોલાણ નું અસ્તર થયું બરોબર આ અસ્તર એ શેનું બનેલું કહેવાશે મધ્ય ગર્ભસ્તર નું બનેલું કહેવાશે ખ્યાલ આવ્યો હવે આ પોલાણ એનું અસ્તર એટલે કે આ આવરણ એ મધ્ય ગર્ભસ્તર નું બનેલું કહેવાશે બરોબર છે ઇવન આ પોલાણ એનું આ બાજુનું જે અસ્તર છે એ પણ મધ્ય ગર્ભસ્તર નું બનેલું છે આપણે એવું કહી શકીએ આપણું જે પાચન માર્ગ છે આમાંથી ડેવલપ થવાનું છે બરોબર અને શરીરનો અવકાશ છે એ આ છે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચેનો જે અવકાશ છે એ આ છે આટલો ગેપ છે બરોબર આ શરીર દિવાલ અહીંયાથી માની લો કે શરીર દિવાલ ચાલુ થાય છે સમજવા માટે છે ખાલી ચલો એ માહિતી છોડી દઈએ કે પરંતુ આ પોલાણ બરાબર દેહકોષ તરીકે ઓળખાશે આ દેહકોષ અહીંયા હાજર છે એટલા માટે આ પ્રાણી એને દેહકોષથી પ્રાણી તરીકે ઓળખવામાં આવશે બરોબર અને દેહકોષથી પ્રાણીઓમાં કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે તો એ પણ તમને ચાર્ટમાં મેં શીખવાડેલું છે આપેલું છે કે દેહકોષની નીચે આપણે ઉતરીએ એટલે નુપુરક સમુદાય પહેલો આવે નુપુરક પછી આવે સંધિપાદ પછી આવે મૃદુકાય પછી આવે શુદ્ધવચી પછી આવે સામી મેરુદંડી પછી આવે મેરુદંડી તો નુપુરક થી લઈ મેરુદંડી સુધીના બધા જ જે પ્રાણીઓ છે આ પ્રાણીઓ એ દેહકોષી પ્રાણીઓ તરીકે ઓળખાય છે નુપુરક થી મેરુદંડી સુધીના બધા જ પ્રાણી ઓકે ચલો હવે ત્યારબાદ આ ત્રીજા નંબરનું જે ઓપ્શન છે આપણો જે આપણે બાકી રાખ્યો છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અને એ છે કૂટ દેહ કોષથી સજીવ કૂટ દેહ કોષથી સજીવ કૂટ એટલે આભાસી અથવા ખોટું અને દેહ કોષ એટલે શરીરમાં જે સજીવો આભાસી અથવા ખોટી શરીર ગુહા ધરાવે છે તેવા પ્રાણી ચલો હવે થોડુંક લોજિક આપણે અહીંયા દોડાવીએ કે ભાઈ આ દેહ કોષનું નિર્માણ કેવી રીતે થાય છે તો મધ્ય ગર્ભસ્તરના કોષો નષ્ટ થવાના કારણે થાય છે અહીંયા આપણે જોયું કે ભાઈ મધ્ય ગર્ભસ્તર આખું માની લઈએ કે છે અત્યારે હાજર છે હવે આટલા ભાગમાં પોલાણ બની ગયું 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 કોષો નષ્ટ થઈ ગયા અને મધ્ય ગર્ભસ્તર માત્ર આવી છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે જોવા મળ્યું ફરીથી બોલું છું આ આકૃતિ જ યાદ કરો આ આકૃતિને જ ધ્યાનમાં આટલા ભાગમાંથી કોષો નષ્ટ થઈ ગયા આટલા ભાગમાંથી કોષો નષ્ટ થઈ ગયા અહીંયાથી કોષો નષ્ટ થઈ ગયા અહીંયાથી કોષો નષ્ટ થઈ ગયા અને નષ્ટ થયેલો ભાગ બરાબર આ કે ભાઈ અહીંયાથી કોષો નષ્ટ થઈ ગયા છે અહીંયાથી બી નષ્ટ થઈ ગયા છે અહીંથી બી નષ્ટ થઈ ગયા છે અહીંયાથી બી નષ્ટ થઈ ગયા છે એટલે હવે મધ્ય ગર્ભસ્તર એ છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે બાકી રહેશે છૂટી છવાઈ કોથળીઓ અથવા કુટિકાઓ જેને આપણે એવું કહી શકીએ ભાઈ આ એક કુટિકા છે આ બીજી કુટિકા ત્રીજી કુટિકા ચોથી કુટિકા આવી ઘણી બધી કુટિકાઓ સ્વરૂપે જ્યારે મધ્ય ગર્ભસ્તર હોય ત્યારે આપણું આ જે પોલાણ છે એ પોલાણ દેહકોષ કહેવાય પરંતુ સંપૂર્ણ વિકાસ પામ્યું નથી એટલે સંપૂર્ણ રીતે દેહકોષ હાજર છે એવું પણ આપણે કહી શકીએ નહીં અને બિલકુલ પોલાણ ન હોય એવું પણ નથી આ પોલાણ ન હોય એવું પણ નથી પોલાણ ગેરહાજર હોય એવું પણ નથી એટલે એને અદેહકોષથી પણ ન કહી શકાય એટલે એ બંને વચ્ચેની પરિસ્થિતિ અહીંયા મૂકી દઈએ છીએ આપણે કે ભાઈ અદેહકોષથી પણ નથી કહી શકાય તેવું કેમ તો પોલાણ જોવા મળે છે અને દેહકોષથી પણ નથી કહી શકાય તેવું કેમ તો એ પોલાણ સળંગ હોતું નથી તો
આ બંને વચ્ચેની પરિસ્થિતિ તરીકે આપણે અહીંયા લીધું છે ઉદ્દેહ કોષ્ટી। ઉદ્દેહ કોષ્ટી એટલે એ બંને વચ્ચેની પરિસ્થિતિ એટલે કે અહીંયા પુરાણ છે પરંતુ સડન નથી, બરોબર। એમાં મધ્ય ગર્ભસ્તર છૂટી છવાઈ કોથળીઓ સ્વરૂપે હાજર હોય છે। અને બીજું કે આ જે પુરાણ છે આ પુરાણનું અસ્તર એટલે કે સૌથી અંદરની સપાટી અહીંયા તમને મધ્ય ગર્ભસ્તર જોવા મળતું નથી। ખાસ અગત્યનું વિદ્યાર્થી મિત્રો, આ પુરાણનું અસ્તર એમાં તમને મધ્ય ગર્ભસ્તર જોવા મળતું નથી, અહીંયા તમને એ પુરાણના અસ્તરમાં મધ્ય ગર્ભસ્તર જોવા મળે છે, બરોબર। અહીંયા મધ્ય ગર્ભસ્તર જોવા મળતું નથી। ઓકે, તો એ બંને વચ્ચેની પરિસ્થિતિ થયા, તો એને આપણે અહીંયા લખવા માટે પ્રયત્ન કર્યો છે કે આ પ્રાણીમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું અસ્તર અથવા આવરણ હોતું નથી। મતલબ કે આ અવકાશ છે, અવકાશની ફરતે અહીંયા છે કે પછી અહીંયા છે, મધ્ય ગર્ભસ્તરનું આવરણ હોતું નથી, બરોબર છે। અને પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતર ગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ અથવા કુટિકા આવેલી હોય છે, બરોબર। આ છૂટી છવાઈ કોથળીઓ અથવા કુટિકાઓ કહી શકાશે। મધ્ય ગર્ભસ્તરની અંદર આવી છૂટી છવાઈ કોથળીઓ અથવા કુટિકાઓ જોવા મળતી હોય છે, અને આવી છૂટી છવાઈ કોથળીઓ અથવા કુટિકાઓના કારણે આ જે દેહકોષ બને છે એને કુટદેહકોષ અથવા આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે। તેને કુટદેહકોષ અથવા આભાસી શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે છે। ઓકે, ચલો, તો અહીંયા આપણે આવું શીખાઈ ગયા મિત્રો કે પ્રાણીઓને દેહકોષની હાજરી કે ગેરહાજરીના આધારે ત્રણ ભાગમાં વહેંચી શકાય। અમુક પ્રાણીઓ અદેહકોષ્ટી છે, અમુક પ્રાણીઓ દેહકોષ્ટી છે, અને અમુક પ્રાણીઓ કુટદેહકોષ્ટી છે। પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી અહીંયા જરૂરી બને છે કે આવી વહેંચણી તમે કેવા પ્રાણીઓની કરી શકો, આવી વહેંચણી તમે કેવા પ્રાણીઓની કરી શકો, દ્વિગર્ભસ્તરીની કરી શકો કે ત્રિગર્ભસ્તરીની કરી શકો। તો આમાં માત્ર જવાબ એક જ આવે કે આવી વહેંચણી એ માત્ર ત્રિગર્ભસ્તરી પ્રાણીઓની કરી શકાય। ત્રિગર્ભસ્તરી પ્રાણી જ અદેહકોષ્ઠી અથવા દેહકોષ્ઠી અથવા કુટદેહકોષ્ઠી હોઈ શકે, દ્વિગર્ભસ્તરીમાં આવી કોઈ શક્યતા હોતી નથી। દેહકોષ એ કયા ગર્ભસ્તરમાં પેદા થાય છે, મધ્ય ગર્ભસ્તરમાં પેદા થાય છે। ઓકે, કુટદેહકોષ ધરાવતા પ્રાણીઓ કયા છે, તો એની અંદર ઉદાહરણ તરીકે આવે છે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી, સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી। આ પ્રશ્ન એ ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ચૂકેલો કે કુટદેહકોષ અથવા આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓનો સમુદાય કયો છે। તો એની અંદર સમગ્ર જીવસૃષ્ટિમાંથી માત્ર એક જ સમુદાય આવશે, જેનું નામ છે સૂત્રકૃમિ। સૂત્રકૃમિ એને બીજા શબ્દોમાં ગુણકૃમિ પણ કહેવામાં આવે છે, સૂત્રકૃમિ અથવા ગુણકૃમિ। કેમ એ આપણે એ સમુદાય સમજીશું ત્યારે સમજીશું, પરંતુ આ કુટદેહ કોષ્ઠીની અંદર સૂત્રકૃમિ ઉદાહરણ આવશે। ઓકે, તો હવે એના એક્ઝામ્પલ્સ એકવાર ફરીથી મેમોરાઇઝ કરી લીધી। અદેહકોષ્ઠીમાં ખાલી પૃથુકૃમિ સમુદાયના પ્રાણી, કુટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ સમુદાયના પ્રાણી, અને દેહકોષ્ઠીની અંદર આવશે નુપુરકથી ચાલુ કરી છેક મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ, બરોબર છે। ઓકે, બીજી વસ્તુ કે આ આકૃતિ જે છે આ જ્યારે ગર્ભસ્તરો વિશેની માહિતી પૂછાય ત્યારે દોરવાની હોય છે, બરોબર, આકૃતિના સેપરેટ અલગ માર્ક્સ હોય છે। કુટદેહકોષ્ઠ અને દેહકોષ્ઠ સ્પષ્ટ દેખાવો જોઈએ આકૃતિની અંદર, એનું પણ ડિસ્ક્રિપ્શન આકૃતિમાં વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ। આ ત્રિગર્ભસ્તરીમાં તમે આ આકૃતિ ડ્રો કરો તો ચાલે, કારણ કે આ ત્રણ ગર્ભસ્તરો છે, દેહકોષ છે નહીં, બરોબર છે। તો આ બધી ઇન્ફોર્મેશન જે છે એ દેહકોષ્ઠ વિશે છે, અને એના આધારે આપણે અહીંયા પ્રાણીઓના પ્રકાર પાડેલા છે। પેલો પ્રશ્ન જે છે એને ફરી એકવાર યાદ કરી લઈએ કે મેં તમને ચાર્ટ દોર્યું એ વખતે સમજાવ્યું હતું કે બધા દેહકોષ્ઠી પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી છે અને બધા ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ દેહકોષ્ઠી છે। આ બંને વિધાનમાંથી કયું વિધાન સાચું, કયું વિધાન ખોટું? તો બધા જ દેહકોષ્ઠી પ્રાણીઓ
એ ત્રિગર્ભસ્તરી છે, આ વિધાન સાચું છે, પરંતુ બધા જ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ દેહકોષ્ઠી હોતા નથી. કારણ કે ત્રિગર્ભસ્તરી હોય તો એના માટે ઓપ્શન્સ છે કે કાં તો એ દેહકોષ્ઠી હોય છે, કાં તો ઉદ્દેહકોષ્ઠી હોય છે, કાં તો દેહકોષ્ઠી હોય છે. ઓકે, તો આ બધી બાબતો જે છે દેહકોષ વિશે થઈ, આ ત્રણ આકૃતિઓ પણ અગત્યની એક્ઝામની અંદર પૂછાય છે, દોરવાની પૂછાય છે, બરોબર. અને એનું ડિસ્ક્રિપ્શન અગત્યનું, ઉદાહરણ ખાસ અગત્યના વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ડાયરેક્ટ ઉદાહરણ પરથી પૂછવો હોય પ્રશ્ન તો પૂછી શકાય. હું એમ પૂછી શકું કે ચપટાકૃમી, ચપટાકૃમી એટલે વૃષ્ણકૃમી કહેવાય, ચપટાકૃમી એ અદેહકોષ્ઠી છે, કુટદેહકોષ્ઠી છે કે દેહકોષ્ઠી છે, તો એનો આન્સર આવશે અદેહકોષ્ઠી. અથવા ડાયરેક્ટલી એનું ઉદાહરણ મેં એનું પૂછી શકું કે ભાઈ યકૃતકૃમી અથવા પટ્ટીકૃમી, જે કૃતકૃમીના ઉદાહરણ છે, એ કેવા પ્રાણીઓ છે, આ ત્રણમાંથી કેવા છે. ઓકે, અથવા હું આનું કોઈ ઉદાહરણ એને પૂછી શકું, દાખલા તરીકે કરમયું, તો કરમયું એ કેવો દેહકોષ ધરાવે છે, તો કુટ દેહકોષ ધરાવે છે અથવા આભાસી શરીરવા ધરાવે છે. અથવા એવું પણ પૂછી શકાય કે ભાઈ મનુષ્ય એ કેવું પ્રાણી છે, તો ત્રિગર્ભસ્તરી દેહકોષથી પ્રાણી છે, બરોબર છે. તો આટલી ચર્ચા એનફ છે આ ટોપિક વિશે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. નમસ્કાર. Bye.